Very good morning to all of you and welcome to the studio. Aje apne tech karvera parichay ni andar makan milkat ni avak upar sambodhan karishu. Karvera parichay ni andar bharatiya avak vera dhara mujab kul avak na 5 strot chhe. Pagarni avak, મકાન મિલકતની આવક, ધંધો અથવા વ્યવસાયની આવક, મૂડી નફાની આવક અને અન્ય સાધનોની આવક. આ 5 સ્ત્રોતમાંથી મકાન મિલકતની આવક એ બીજા નંબરના સ્ત્રોત ઉપર આવી રહી છે. આપણે મકાન મિલકતની આવકની જ્યારે વાત કરીશું ત્યારે આપણે એમ કહી શકાય કે મકાન મિલકતની આવક ક્યારે કહેવાય તો આવકવેરા ધારાની કલમો મુજબ. આપણે કલમોમાં એટલે નથી જતા કે SY બીકોમ લેવલ ઉપર કલમ લખવી જરૂરી નથી, આવશ્યક નથી, એટલે કલમની આપણે ઉપયોગ નથી કરતા, પણ જનરલ વાત કરીશું, જ્યાં જરૂર પડશે ત્યાં કલમનો ઉપયોગ કરીશું. મકાન મિલકતની આવકમાં એમ કહેવાય છે કે જો 3 શરતોનું પાલન થાય તો જ એ આવક મકાન મિલકતની આવક કહેવાશે. તો કઈ 3 શરતો? જો પહેલી શરતની આપણે વાત કરીએ તો મકાન મિલકતની આવકની સૌથી પહેલી શરત કે કરદાતા મકાનનો માલિક હોવો જોઈએ. મકાનનો માલિક હોવો જોઈએ એટલે શું? જો કરદાતા એ મકાનનો માલિક ના હોય તો શું એ મકાન મિલકતની આવક કહેવાય કે ના કહેવાય? ધારો કે અએ બને મકાન ભાડે આપ્યું 10,000 રૂપિયાના ભાડાથી અને બએ પછી આજ 10 વર્ષ પછી દર મહિને 10,000 રૂપિયા ભાડું લે છે અ બ પાસેથી. 10 વર્ષ પછી મકાનની કિંમત વધી ગયા પછી બ આ મકાન કને 50,000 રૂપિયાને દર મહિને ભાડું લઈ અને કને ભાડે આપે છે. ક બને 50 આપે છે, બ અને 10 આપે છે. નેટ બની આવક કેટલી થઈ? 40,000. તો એ મકાન મિલકતની આવક કહેવાય બ માટે કે નહીં? તો બ માટે મકાન મિલકતની આવક નથી કહેવાતી, કારણ કે બ એ મકાનનો માલિક નથી. જે મકાનનો માલિક હોય તો જ એ મકાન મિલકતની આવક કહેવાય, નહીતર તે અન્ય સાધનની આવક કહેવાશે. એટલે પહેલી વસ્તુ કે કરદાતા મકાનનો માલિક હોવો જોઈએ. અ માટે અ મકાનનો માલિક છે માટે અ માટે એ મકાન મિલકતની આવક કહેવાય, બ માટે એ 40,000 રૂપિયા જે નેટ મળે છે એ અન્ય સાધનની આવક કહેવાય. એટલે એક શરત, પહેલી શરત આવે છે કરદાતા મકાનનો માલિક હોવો જોઈએ. ત્યાર પછી બીજી શરતની વાત કરે છે. તો આવકવેરા ધારા મુજબ બીજી વસ્તુ એમ કહેવામાં આવે છે કે એક તો મકાન હોવું જોઈએ, અથવા તો મકાન હોવું જોઈએ અથવા જમીન મકાનની સાથે જોડાયેલી હોવી જોઈએ. મકાન સાથે જોડાયેલી હોવી જોઈએ. મકાન હોવું એ સૌથી પહેલી મકાન મિલકતની આવક માટે મકાન હોવું જરૂરી છે. પણ મકાન ના હોય અને જમીન જો મકાન સાથે જોડાયેલી હોય અને એમાંથી પણ કોઈ આવક થાય તો એ મકાન મિલકતની આવક કહેવામાં આવે છે. એટલે કે હવે આપણે આનો એક ઉદાહરણ સમજીએ તો જો કોઈ એકલી, ધારો કે કોઈ પાર્ટી પ્લોટ છે, એક મોટો પ્લોટ છે અને પાર્ટી પ્લોટ ભાડે આપવામાં આવે છે, એના ભાડામાંથી ધારો કે 10,000 રૂપિયા ભાડું મળે છે, તો શું એ મકાન મિલકતની આવક કહેવાશે? આન્સર સેસ નો. કેમ? કારણ કે પાર્ટી પ્લોટ છે, પાર્ટી પ્લોટ એ મકાન નથી, ફક્ત પ્લોટ જ છે. એટલે પહેલી વસ્તુ એક મકાન હોવું જોઈએ અને કાં તો જમીન જે હોય મકાનને જોડાયેલી હોવી જોઈએ. એમાંથી પણ જો કોઈ આવક થાય, કોઈ એક મોટું મકાન છે બાજુમાં જમીન પડી છે અને જમીન ભાડે આપી અને જો એમાંથી થોડાક પૈસા મળે તો એ મકાન મિલકતની આવક કહેવાશે. પણ એકલી જમીન હશે તો એ મકાન મિલકતની આવક કહેવાશે નહીં. એટલે બહુ મહત્વની વસ્તુ છે કે મકાન હોવું જોઈએ અથવા તો જમીન મકાન સાથે જોડાયેલી હોવી જોઈએ. અને ત્રીજી વસ્તુ એ લોકોએ લખી છે, ત્રીજી વસ્તુ લખી છે કે આપણે ત્રીજી વસ્તુ, ત્રીજી શરત જોઈએ તો ત્રીજી શરત એમ કહેવામાં આવે છે કે જ્યારે જ્યારે આપણી પાસે મકાન હોય તો
કર એટલે એસએસસી કરદાતા મકાનનો પોતાના ધંધા માટે ઉપયોગ કરતો ન હોવો જોઈએ, ધંધા માટે ઉપયોગ કરતો ન હોવો જોઈએ. જો એ પોતાના ધંધા માટે ઉપયોગ કરે તો એ મકાન મિલકતની આવક કહેવાતી નથી, એ ધંધો કે વ્યવસાયની આવકમાં ગણવામાં આવશે. એટલે મકાનનો ઉપયોગ ક્યાં કરે છે બહુ મહત્વનું છે કે ધંધા માટે ઉપયોગ થવો ન જોઈએ. આ ત્રણ શરતોનું જો પાલન થાય તો જ એ મકાન મિલકતની આવક કહેવાય. ધારો કે કોઈ એક ટીચર છે, ટીચર પાસે ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરનું મકાન છે, ગ્રાઉન્ડ ફ્લોર પર પોતે રહે છે, એનું રહેઠાણ છે, અને ફર્સ્ટ ફ્લોર ખાલી હતો અને એ ટીચરે એની ઉપર આ ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યા, તો એ ટ્યુશન ક્લાસીસ અહીંયા જે ચાલુ કર્યા છે તો શું આ એ મકાન માંથી આવેલી આવક અને ટ્યુશન ક્લાસીસ એમ કે ભાડે આપેલ છે અને એનું ભાડું આવે તો શું એ મકાન મિલકતની આવક કહેવાશે? તો કહે છે કે ના, એ શેના માટે યુઝ થાય છે? એ પોતાના ધંધા કે વ્યવસાય માટે ઉપયોગ થાય છે. પોતાના ધંધા કે વ્યવસાય માટે ઉપયોગ થતું હોય તો એ મકાન મિલકતની આવક કહેવાશે નહીં. એટલે બહુ મહત્વની વસ્તુ કે આ ત્રણે ત્રણ શરતોનું પાલન થશે, ત્રણેય શરતોનું પાલન થાય તો જ એ મકાન મિલકતની આવક કહેવાશે. એક તો મકાન હોવું જોઈએ અથવા તો મકાનની સાથે જમીન જોડાયેલી હોવી જોઈએ. There must be a building or land appurtenant to the building. જમીન જોડાયેલી હોવી જોઈએ. બીજી વાત આપી છે કે SSC should be the owner of the house. કરદાતા એ મકાનનો માલિક હોવો જોઈએ. જો એ મકાનનો માલિક ના હોય, મકાનનો માલિક બીજો હશે, તો એ મકાન મિલકતની આવક કહેવાશે નહીં. અને ત્રીજી કન્ડિશન આપણે, ત્રીજી શરત આપણે જોઈ છે કે ધ બિલ્ડિંગ શુડ નોટ બી યુઝ ફોર ધ પર્પઝ ઓફ હિઝ ઓન બિઝનેસ, SSC's ઓન બિઝનેસ ઓર પ્રોફેશન. એટલે કરદાતા મકાનનો પોતાના ધંધા કે વ્યવસાય માટે ઉપયોગ કરતો ન હોવો જોઈએ. આ ત્રણેય શરતોનું પાલન થાય તો એ મકાન મિલકતની આવક કહેવામાં આવશે. એટલે સૌથી પહેલી વાત આપણે સમજી લીધા કે મકાન મિલકતની આવક ક્યારે કહેવાય, તો કુલ ત્રણ શરતો આવે છે. ત્યાર પછી આપણે મકાન મિલકતની વાત આગળ જઈશું કે મકાન મિલકતની આવકની કેવી રીતે ગણતરી કરવામાં આવે. હવે એ ગણતરી કરતા પહેલા એક બહુ મહત્વની વસ્તુ એવી છે કે કોઈ પણ એસએસસી માટે, કોઈ પણ કરદાતા માટે એક દરેક જણ માટે એક નક્કી કરવું પડે કે એનું મકાન કયું કહેવાશે. ધારો કે કોઈક મકાન એ જોઈન્ટ ઓનરશીપ વાળું મકાન છે, જોઈન્ટ ઓનરશીપ વાળું મકાન, તો આ સંજોગોમાં કોની આવક કહેવાય? એ અને બી બંનેનું એક જોઈન્ટ મકાન છે અને એ મકાન ભાડે આપ્યું, પણ તો એવા સંજોગોમાં જો એનો 60% ભાગ હોય અને બીનો 40% ભાગ હોય તો આ મકાનના ભાડે આપેલામાંથી 60-40 રેશિયોમાં એ લોકોનો મકાન મિલકતની આવક કહેવામાં આવશે. જો આવા સંજોગોમાં, એટલે એક વસ્તુ કે જોઈન્ટ ઓનરશીપમાં પણ જ્યારે બંનેના સહમાલિકીનું મકાન હોય ત્યારે સહમાલિકાના મકાનની અંદર એ બંને જણનું એ જેટલા પ્રકાર જેટલા પ્રમાણની અંદર બંને જણનો ભાગ હશે એ ભાગના પ્રમાણમાં એ લોકોની મકાનની આવક ગણવામાં આવશે. બીજી એક વસ્તુ આવી કે કોઈ હસબન્ડ છે, મિસ્ટર એ, હસબન્ડે પોતાનું મકાન પોતાની વાઇફના નામે કરી દીધેલું છે અને હવે ભાડે વાઇફે એને ભાડે આપ્યું, દર મહિને 1,00,000 રૂપિયાનો ભાડું આવે છે, તો આવા સંજોગોની અંદર આ 1,00,000 રૂપિયા ભાડું કોનું કહેવાય? તો આવકવેરા ધારાની મુજબ આ ભાડું હસબન્ડનું કહેવાય, વાઇફનું કહેવાય નહીં. કેમ? કારણ કે આવકવેરા ધારા મુજબ જે કોઈ રકમ હસબન્ડ મીન્સ જે કોઈ મકાન હસબન્ડે વાઇફને ગિફ્ટ કર્યું છે એ મકાન હસબન્ડનું જ કહેવામાં આવે છે, એમાં જ ક્લબ થાય એની ઇન્કમ, એ વાઇફની ઇન્કમ કહેવાશે નહીં. એ જ પ્રકારે કોઈ સગીર હોય એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ બાળક હોય અને જો એના પિતાએ અથવા માતાએ જો સગીરને જો કોઈ પણ પ્રકારનું મકાન આપ્યું હોય ભાડે, તો એવા સંજોગોમાં એને આપ્યું હોય અને એ સગીરે એને ભાડે આપ્યું હોય તો સગીરને આવક નથી કહેવાતી, એના પિતાની અથવા માતાની જેણે ભાડે જેને એને ગિફ્ટ કર્યું છે એની જ આ આવક ગણવામાં આવે છે. એટલે મકાન મિલકતની આવકમાં આ વસ્તુ બહુ મહત્વનું ધ્યાન રાખે છે કે આ મકાન ભલે કોકના નામે હોય, નામ બીજાનું હોય, વાઇફનું નામ હોય, પણ અલ્ટિમેટલી એ હસબન્ડની જ આવક ગણાશે કારણ કે હસબન્ડે વાઇફને ગિફ્ટ કર્યું છે. તે જ પ્રકારે પરદેશમાં મકાન હોય તો શું?
પરદેશમાં ફોરેનમાં મકાન હશે ત્યારે શું કરવાનું? તો જો પરદેશમાં મકાન હોય અને જો એ વ્યક્તિ સામાન્ય રહીશ હોય, કેવો રહીશ હોય? સામાન્ય રહીશ. જો સામાન્ય રહીશ હોય તો એવા સંજોગોમાં પરદેશનું મકાન પણ એ મકાન મિલકતની આવક હેઠળ ગણવામાં આવશે. એક નવો ક્વેશ્ચન અંદર આવે છે કે ધારો કે કોઈ વ્યક્તિ પાસે 10 મકાન છે અને 10-10 મકાન, એનું કામ જ મકાન ભાડે આપવાનું છે. તો આવા સંજોગોમાં આ બધું જે ભાડું આવ્યું એ કહે છે કે મારો મકાન ભાડે આપવાનો ધંધો છે, માટે મારી ધંધા કે વ્યવસાયની આવક ગણવી. આવકવેરા દ્વારા બહુ ક્લિયર કહે છે કે જો કોઈ બી વ્યક્તિ મકાન ભાડે આપે અને એનો ભાડે આપવાનો ધંધો પણ હોય તો એવા સંજોગોમાં પણ એ મકાન મિલકતની આવક કહેવાશે, એ ધંધાની આવક કહેવાશે નહીં. એટલે આટલા મુદ્દા ધ્યાન રાખવાના. પરદેશમાં મકાન હોય, હસબન્ડે વાઈફ પર જો મકાન ટ્રાન્સફર કર્યું હોય, કે માતા પિતાએ જો કોઈ બાળક સગીર બાળકના નામે ટ્રાન્સફર કર્યું હોય, અથવા તો જ્યારે પણ કોઈ વ્યક્તિનો ધંધો જ મકાન ભાડે આપવાનો હોય તો એવા સંજોગોમાં એ મકાન ભાડે આપવા વાળો એ મકાન મિલકતની જ આવક કહેવાશે, એ ધંધાની આવક કહેવાશે નહીં. એટલે આટલા મુદ્દા ધ્યાન રાખીને મકાન મિલકતની આવકની આપણે ગણતરી માટે આગળ જઈ શકીએ. એટલે પહેલી જ વસ્તુ આપણે જોયા કે ત્રણ શરતો જોઈ, ક્યારે ક્યારે મકાન એ પોતાની મકાન મિલકતની આવક તરીકે ગણાશે એ આપણે સમજી લેવાનું રહેશે. હવે ત્યાર પછીની આપણે વાત કરીએ તો એવા સંજોગોમાં આપણે એવું કહી શકીએ કે મકાન મિલકતની આવકની ગણતરી કેવી રીતે થઈ શકે. તો મકાન મિલકતની આવકની ગણતરી કરવા માટે આવકવેરા ધારામાં આમ જોવા જતા બે અથવા તો સબ પ્રકાર કરતો ત્રણ સબ પ્રકાર પડે છે. પહેલો પ્રકાર એવો થાય છે કે સ્વ વપરાશનું મકાન, એટલે કે સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી ઓર એસઓ પ્રોપર્ટી કહેવામાં આવે છે. સ્વવપરાશનું મકાન પહેલો પ્રકાર. બીજો પ્રકાર આવશે લેટ આઉટ પ્રોપર્ટી, એટલે કે ભાડે આપેલ મકાન. અને ત્રીજો પ્રકાર આવશે, ભાડે આપે એટલે એને લેટ આઉટ પ્રોપર્ટી કહીએ છીએ. અને ત્રીજો પ્રકાર આવશે એ ડીમ્ડ લેટ આઉટ પ્રોપર્ટી, એટલે માની લીધેલ ભાડે આપેલ મકાન. માની લીધેલ ભાડે આપેલ મકાન. એને ડીમ્ડ લેટ આઉટ પ્રોપર્ટી કહેવામાં આવે છે. સ્વ વપરાશનું મકાન અને ભાડે આપેલ મકાન. ભાડે આપેલ અને માની દેલ ભાડે આપેલ મકાનની ગણતરી એક જ સરખી ગણવામાં આવશે, જ્યારે સ્વ વપરાશના મકાનની ગણતરી જુદી રીતે ગણવામાં આવશે. આપણે દરેક વસ્તુને જરા ડીપમાં સમજી લઈએ. ભાડે આપેલ અથવા માની દેલ ભાડે આપેલ એટલે શું? વ્યક્તિ પાસે ધારો કે એક મકાન છે અને કોઈ વ્યક્તિને વાપરવા માટે આપ્યું છે, દર મહિને કેટલાક રૂપિયા લે છે એને ભાડે આપેલ મકાન કહેવામાં આવે. જે વ્યક્તિ ભાડું આપે એને ભાડે આપેલ મકાન કહેવામાં. જો વ્યક્તિએ એક કરતાં વધારે મકાન હોય, ધારો કે એ વ્યક્તિ પાસે કુલ ત્રણ મકાન છે, એક અમદાવાદમાં છે, એક મુંબઈમાં છે અને એક દિલ્હીમાં છે, આ ત્રણેય મકાન એ પોતાના સ્વ વપરાશ માટે રાખી લે. ત્રણે ત્રણ મકાન અમદાવાદ, મુંબઈ અને દિલ્હીના ત્રણેય મકાન પોતાના સ્વ વપરાશ માટે રાખ્યા છે. એ એવું કહે છે કે બધી મારી એસઓ પ્રોપર્ટી છે, જ્યારે હું મુંબઈ જાઉં છું તો મુંબઈનું મકાન યુઝ કરું છું, જ્યારે હું દિલ્હી જાઉં છું ત્યારે દિલ્હીનું મકાન યુઝ કરું છું, અને બાકી અમદાવાદમાં રહું છું ત્યારે અમદાવાદનું મકાન રાખું છું. ત્રણે ત્રણ મકાન મારા સ્વ વપરાશના મકાન છે. આવકવેરા ધારા મુજબ વ્યક્તિને વિકલ્પ આપવામાં આવ્યો છે, એને વિકલ્પ આપવામાં આવ્યો છે કે તમારે જે રાખવું હોય એક મકાન, કોઈ પણ એક જ મકાન તમારા માટે સ્વ વપરાશનું કહેવાશે, બાકીના તમામ મકાન, એટલે ધારો કે આ એમ કે અમદાવાદનું મકાન મારું સ્વ વપરાશનું, તો મુંબઈ અને દિલ્હીનું મકાન એ માની લીધેલ ભાડે આપેલ મકાન કહેવાશે. એટલે માની લીધેલ ભાડે આપેલ મકાન એટલે એવું મકાન કે જ્યારે વ્યક્તિ પાસે એક કરતાં વધુ મકાન હોય અને તમામ મકાન એ સ્વ વપરાશ માટે ગણતા હોય, તો કોઈ એક જ મકાન વ્યક્તિના વિકલ્પ મુજબ, એટલે કે કરદાતાને જે યોગ્ય લાગે એ એક મકાન, અમદાવાદનું મકાન નક્કી કરે તો અમદાવાદનું, દિલ્હીનું કરે દિલ્હીનું, ને મુંબઈનું કરે તો મુંબઈનું,
કરદાતા નક્કી કરે એ સિવાયના બાકીના બે મકાનો એ સંજોગોમાં એ માની દીધેલ ભાડે આપેલ મકાન છે એવું ગણવામાં આવશે. એને કેવું સંજોગોમાં એવું નહીં કહેવાય કે બધા સ્વ વપરાશના છે, એટલે કોઈ એક જ સ્વ વપરાશનું, બાકીના ભાડે આપેલ માની દીધેલ ભાડે આપેલ મકાન કહેવામાં આવશે. એટલે માની દીધેલ ભાડે આપેલ મકાન એટલે એવું મકાન કે જ્યારે કરદાતા પાસે એક કરતા વધુ મકાન હોય, પહેલી જ કન્ડિશન એવી છે કરદાતા પાસે એક કરતા વધુ મકાન હોય ત્યારે કરદાતાના ઓપ્શનથી એક મકાન સ્વ વપરાશનું અને બાકીના મકાન એમે, અને ધારો કે ભાડે ના આપ્યા બાકીના મકાનો, તો એ બાકીના મકાનો એ માની દીધેલ ભાડે આપેલ મકાન છે એવું માની લેવામાં આવશે. ત્રણેય વસ્તુ સમજાય કે સ્વ વપરાશ એટલે પોતે જ વપરાશ કરતો હોય, ભાડે આપેલ હોય ત્યારે જ્યારે વ્યક્તિએ કોકને રહેવા આપ્યું હોય અને દર મહિને ભાડું લેતો હોય, અને ત્રીજું માની દીધેલ ભાડે આપેલ એટલે એવું કે જ્યારે એક કરતાં વધુ મકાન હોય અને એક જ મકાન એના માન્સ કોઈ મકાન ભાડે બીજા કોઈ મકાન ભાડે આપ્યા ના હોય તો કરદાતાના વિકલ્પે એક મકાન સ્વ વપરાશનું બાકીના માની દીધેલ ભાડે આપેલ કહેવાશે. હવે આપણે કર આવકવેરા મુજબ આ લોકોની આકારણી કેવી રીતે થાય છે, આવકની આકારણી કરવાની છે આપણે, એટલે આવક કેવી રીતે ગણવાની છે એ આપણે ગણતરી કરીએ. કર આવકવેરા મુજબ જ્યારે જ્યારે મકાન મિલકતની આવક હોય ત્યારે એમ કહેવામાં આવે છે કે આવકની આકારણી કઈ રીતે ગણવી. તો એવા સંજોગોમાં સૌથી પહેલા આપણે જોઈએ તો ભાડે આપેલ મકાનની વાત કરીએ. ભાડે આપેલ મકાનની આપણે વાત કરીએ, એ મકાન આખા વર્ષ માટે ભાડે આપ્યું હોય કે કોઈ અમુક સમય માટે જ ભાડે આપ્યું હોય, એ તમામે તમામ મકાન એ ભાડે આપેલ મકાન તરીકે જ ગણવામાં આવશે. હવે આપણે જ્યારે ભાડે આપેલ મકાનની વાત કરીએ છીએ તો સૌથી પહેલા ભાડે આપેલ મકાન માટે કુલ વાર્ષિક મૂલ્ય આપણે શોધવું પડશે, જેને ઇંગ્લિશમાં ગ્રોસ એન્યુઅલ વેલ્યુ કહેવામાં આવે છે. ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ઓર GAV કહેવામાં આવે છે, કુલ વાર્ષિક મૂલ્ય. કુલ વાર્ષિક મૂલ્ય એટલે શું? તો ભાડે આપેલ મકાનના કુલ વાર્ષિક મૂલ્યના કન્સેપ્ટ આપણે જોઈએ, સૌથી મહત્વનો કન્સેપ્ટ આ જ છે કે કુલ વાર્ષિક મૂલ્ય આખા દાખલાનું હાર્ડ છે. જો કોઈ પણ મકાન મિલકતની આપણે ગણતરી કરવી હશે તો જો આપણને કુલ વાર્ષિક મૂલ્યની ક્લેરિટી હશે તો કોઈ પણ દાખલો આપણે શાંતિથી કરી શકીશું. તો કુલ વાર્ષિક મૂલ્ય એટલે શું? તો કુલ વાર્ષિક મૂલ્યમાં સૌથી પહેલા તમારે સ્ટેપ વન કરવું પડે છે. સ્ટેપ વન મુજબ એવું કહેવાય કે સૌથી પહેલા દરેક મકાન માટે જ્યારે જ્યારે એ મકાનની મ્યુનિસિપાલિટી આકારણી કરવામાં આવે છે, દર વર્ષે મ્યુનિસિપાલિટી આકારણી થાય છે. મ્યુનિસિપાલિટી અથવા નગર પંચાયત કે ગ્રામ પંચાયત દરેક મકાનની આકારણી કરતી હોય છે કે આ મકાનનો કુલ વેરો 10,000 રૂપિયા કે 20,000 રૂપિયા એ નક્કી કરે છે. એની કુલ વાર્ષિક મૂલ્ય ગણે છે કે ભાઈ આ 1,00,000 રૂપિયા છે, 10% લે કે 10,000 રૂપિયા વેરો ભરવાનો છે. તો એને મ્યુનિસિપાલિટી આકારણી 1,00,000 રૂપિયા ગણી કાઢી. તો દરેક મકાનની એક મ્યુનિસિપલ આકારણી કરવામાં આવે છે. મ્યુનિસિપાલિટી આકારણી એટલે મ્યુનિસિપાલિટી મુજબનું એનું વેલ્યુએશન, એને મ્યુનિસિપાલિટી આકારણી કહેવામાં આવે છે. જો એ ગ્રામ પંચાયત હોય કે નગર પંચાયત, જે તે પંચાયતો કે જે તે મ્યુનિસિપાલિટી એનું જે વેલ્યુએશન કરતા હોય, જેના ઉપર ટેક્સની વેલ્યુ ગણતા હોય, એને મ્યુનિસિપલ આકારણી કહેવામાં આવે છે અને મ્યુનિસિપાલિટી આકારણી તરીકે એ લખવામાં આવે છે. એટલે મ્યુનિસિપલ આકારણી એક આવે છે. નંબર બીજું મ્યુનિસિપાલિટી આકારણી પછી તમે શું જુઓ? તો કે વ્યાજબી ભાડું શોધવાનું. વ્યાજબી ભાડું એટલે શું? આવું જ મકાન જો બીજી કોઈ જગ્યાએ આપણે બીજા કોઈને આપ્યું હોત, ધારો કે આ એક મકાન બ ને ભાડે આપ્યું, અ અને બ બંને ભાઈઓ છે. હવે અ એ બંને ભાડે આપ્યું, આ એકદમ પોસ્ટ લોકાલિટીમાં વાસ્તુ મકાન અને ભાડે આપી દીધું છે, મોટું મકાન છે અને 100 રૂપિયા ભાડું દર મહિને લે છે, તો આને વ્યાજબી ભાડું કહેવાય? તો આવકવેરા અધિકારી કહેશે કે આ વ્યાજબી ભાડું નથી. ખરેખર આવું જ મકાન જો બ ની જગ્યાએ જો બહાર કોઈકને ભાડે આપ્યું હોત તો શું આપણને કેટલા, મીન્સ કે આ અને કેટલા રૂપિયા ભાડું મળત આજ? એટલે એ આનો માર્કેટ વેલ્યુ શું કહેવાય? તો ભાઈ અહીંયા 1,00,000 રૂપિયા મ્યુનિસિપલ વેલ્યુ ગણ્યું, અને આવું જ વસ્તુ જો બીજા કોઈને ભાડે આપ્યું હોત તો એ 1,20,000 રૂપિયા દર મહિને મળત, તો એને વ્યાજબી ભાડું કહેવામાં આવે. વ્યાજબી ભાડું એટલે કે બજારમાં આજ ભાડાની કેટલા રૂપિયા આજ મકાન ધારો કે ભાડે આપ્યું બીજા કોઈને તો શું ભાડું મળી શક્યું હોત, એને વ્યાજબી ભાડું અથવા ફેર રેન્ટ કહેવામાં આવે છે.
હવે આ સંજોગોમાં સ્ટેટ ફંડમાં ગણવાનું કે મ્યુનિસિપાલિટી આકારણી અથવા વ્યાજબી ભાડું બેમાંથી જે વધુ હોય તે લેવાનું, બેમાંથી જે વધુ હોય તે લેવું. એટલે આ દાખલાની અંદર જોઈએ તો મ્યુનિસિપાલિટી આકારણી વ્યાજબી ભાડું 1 લાખ અને 1,20,000 છે, બંનેનું વધારે વધારે રકમ 1,20,000 ગણવાની રહેશે. પરંતુ અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે આ જે ભાડું આપણે કુલ વાર્ષિક મૂલ્ય ગણીએ છીએ એમાં મ્યુનિસિપાલિટી આકારણી વ્યાજબી ભાડુંમાંથી વધારે રકમ લેવાની, આ રકમ પ્રમાણિત ભાડાથી વધુ ના હોવી જોઈએ. પ્રમાણિત ભાડું એટલે શું? હવે આપણે એક નવી વાત આવી, પ્રમાણિત ભાડું, સ્ટાન્ડર્ડ રેન્ટ, ઇંગ્લિશમાં એને સ્ટાન્ડર્ડ રેન્ટ કહેવામાં આવે છે. સ્ટાન્ડર્ડ રેન્ટ એટલે શું? કે દરેકે દરેક ગવર્મેન્ટ એક નક્કી કરે કે એક રેન્ટ કંટ્રોલ એક્ટ છે આપણે ભારતની અંદર, ભાડા નિયમન ધારો, ભાડા નિયમન ધારા મુજબ એ લોકોએ નક્કી કર્યું છે કે દરેક ભાડાને દરેકે દરેક મીન્સ કે એરિયા દીઠ એ લોકોએ આનાથી વધારે કોઈએ ભાડું લેવું નહીં. અધરવાઇઝ શું થાય કે કોઈ પણ માણસ બધા જ મકાનો ખરીદી લે અને ભાડુંનો કંટ્રોલ પોતાની જાતે કરે અને પોતાને મન ફાવે તે ભાડું લે. એ ન થાય માટે ગવર્મેન્ટે નક્કી કર્યું સરકારે કે ભાડા નિયમન ધારો લાયા કે આનાથી વધારે ભાડું લેવાય નહીં, એટલે પ્રમાણિત ભાડું. પણ એવું બની શકે કે પ્રમાણિત ભાડું બધામાં નક્કી ન થયું હોય, ગવર્મેન્ટે બધા જ એરિયાનું બધાનું પ્રમાણિત ભાડું નક્કી ન કરી શક્યા હોય, એને જેટલા એરિયાનું કર્યું છે તો એમ જો છે કે નહીં એ જોઈ લેવાનું દાખલાની અંદર. જો દાખલામાં એવું કીધું હોય કે પ્રમાણિત ભાડું છે, ધારો કે જો પ્રમાણિત ભાડું 1,10,000 રૂપિયા કીધું હોય તો 1,20 અને 1,10 બે વચ્ચે માસ જે સૌથી ઓછું હોય તે લેવાનું, એટલે પ્રમાણિત ભાડાથી આ વસ્તુ વધવી જોઈએ નહીં. આ રકમ જે આવી એ પ્રમાણિત ભાડાથી વધવું જોઈએ નહીં. તો 1,10 હોય તો તમારે 1,20 લેવાનું. પણ જો પ્રમાણિત ભાડું 1,40 હોય, 1,40 પ્રમાણિત ભાડું હોય તો તમારે આ ઉપરની રકમ લઈ લેવાની. 1,20,000 રૂપિયા એ તમારા માટે સ્ટેપ 1 મુજબનું કુલ વાર્ષિક મૂલ્ય કહેવાશે. એટલે ફરી એકવાર સમજી લઈએ આપણે, સ્ટેપ 1 મુજબ શું કરવાનું? તો મ્યુનિસિપાલિટી આકારણી કે વ્યાજબી ભાડું બેમાંથી જે વધુ હોય તે, આ રકમ પ્રમાણિત ભાડાથી વધવી જોઈએ નહીં. જો વધારે હોય પ્રમાણિત ભાડાથી તો એ સંજોગોમાં પ્રમાણિત ભાડું નિયંત કરી અને પ્રમાણિત ભાડાની રકમને આપણે સ્ટેપ 1 પ્રમાણે રકમ ગણીએ. જો એ પ્રમાણિત ભાડું ઓછું હશે, પ્રમાણિત ભાડું વધારે હશે, આ દાખલામાં જેમ જોયું કે 1,20 છે અને પ્રમાણિત ભાડું 1,40 છે, તો એ સંજોગોમાં 1,40 આપણે ઇગ્નોર કરી અને 1,20 ફાઇનલ રકમ કરીશું. અને જો પ્રમાણિત ભાડું ક્યાંય લાગુ જ ના પડતું હોય તો છેલ્લે એ અને બી માંથી જે વધારે રકમ છે એ જ રકમ આપણે ફાઇનલ કરીએ છીએ. એટલે સ્ટેપ 1 આપણે સમજી લીધું કે મ્યુનિસિપાલિટી આકારણી વ્યાજબી ભાડું બેમાંથી વધુ હોય તે જે રકમ પ્રમાણિત ભાડાથી વધવી જોઈએ નહીં. પ્રમાણિત ભાડું આપ્યું ના હોય તો પહેલા બેમાંથી જ વધારે રકમ છે તે લઈ લીધી. એટલે સ્ટેપ 1 પૂરું કર્યું. હવે આપણે સ્ટેપ 2માં જઈશું. આપણે જ્યારે સ્ટેપ 2ની વાત કરીએ તો સ્ટેપ 2ની આપણે વાત કરી લઈએ તો એવા સંજોગોમાં એવું કહી શકાય કે સ્ટેપ 2 મુજબ ખરેખર મળેલ અથવા મળવાપાત્ર ભાડું, ખરેખર મળવાપાત્ર ભાડું સ્ટેપ 2 શું કહે છે? ખરેખર મળવાપાત્ર ભાડું, ધારો કે આ જ મકાન કોઈકને 20,000 રૂપિયામાં ભાડે આપ્યું દર મહિને, 12 મહિનાનું ભાડું તો 2,40,000 થાય છે. તો ખરેખર મળવાપાત્ર ભાડું ગણી અને તમારે સ્ટેપ 1 અને સ્ટેપ 2 માંથી જે વધારે રકમ છે એ આપણે લઈએ. સ્ટેપ 1 ની આપણે રકમ 1,20,000 ગણી, સ્ટેપ 2 ની રકમ આપણે 2,40,000, વધારે રકમ કઈ થઈ? 2,40,000. તો 2,40,000 તમારા માટે કુલ વાર્ષિક મૂલ્ય થયું. હવે આવા સંજોગોમાં બીજા 3-4 પ્રશ્નો ઉદ્ભવે છે. કેટલાક સંજોગોમાં એવું બનતું હોય છે કે જે ખરેખર મળવાપાત્ર ભાડું છે એમાંથી કેટલાક રૂપિયા તમને મળ્યા નથી. ભાડવાદ ધારો કે ખાલી કરીને જતો રહ્યો, 2 મહિના ધારો કે 10 મહિના ભાડે આપ્યું છે તો શું થાય? એક પ્રશ્ન એક એવો આવ્યો. બીજો પ્રશ્ન એક એવો આવે છે કે કેટલીક વખત ભાડવાદ બાકીના પૈસા આપ્યા વિના જતો રહ્યો તો શું થાય? ત્રીજો પ્રશ્ન એવો થાય છે કે કેટલાક સંજોગોમાં મકાન માલિકે કેટલાક રૂપિયાના ખર્ચા કર્યા છે. કયા કયા ખર્ચા કર્યા છે? કે ધારો કે એક મકાન માલિકે પાણીનો વપરાશ આપ્યો એનું બિલ આપ્યું, મકાન માલિકે ધારો કે ઇલેક્ટ્રિકસિટીનું બિલ આપ્યું, એણે ગાર્ડનર રાખ્યો એનું બિલ આપ્યું, તો એ બધાનું શું કરવાનું? તો એવા સંજોગોમાં એવું કહે છે કે મકાન માલિકે જે કોઈ ખર્ચા કર્યા હોય અહીંયા બાદ કરવાના, મકાન માલિકે કરેલ ખર્ચા બાદ કરવાના. કોણે કર્યા હોય? મકાન માલિકે જો ભાડવાદે કર્યા હોય તો બાદ કરવાના નહીં. એટલે કે જો પાણી માટેનો
પાણી વીજળી વગેરે ખર્ચા બાદ કરવા, મરામત નહીં લેવાનું, પાણી વીજળી અથવા તો ગાર્ડનરનો ખર્ચો હોય તો એ જ બાદ કરવાનો. ધારો કે આવા સંજોગોમાં 40,000 રૂપિયા ખર્ચો કર્યો તો કુલ મળેલ ભાડું 2,00,000 થયું. એમાંથી ભાડુઆત, ભાડુઆત પણ ધારો કે 3 મહિનાનું ભાડું આપ્યા વિના જતો રહ્યો એટલે 60,000 રૂપિયા ભાડુઆત આપી નથી ગયો, તો એવા સંજોગોમાં એનું કુલ ભાડું થયું 1,40,000 નેટ ભાડું થાય છે. આ શું થઈ ગયું તો કે ગાલખાત થઈ ગઈ. ગુજરાતીમાં આપણે બહુ સરળ ભાષામાં કહીએ તેને ગાલખાત કહી, અથવા તો ભાડુઆત આપણને પૈસા નથી આપી ગયો એ રૂપિયા બાદ કરવાના જે રકમ આવી 1,40,000. હવે આવા સંજોગોમાં બીજો એક વાત આવ્યું કે મકાન 2 મહિના માટે ખાલી રહ્યું હતું, ભાડુઆત 10 મહિના પછી જ ખાલી કરીને જતો રહ્યો હતો, છેલ્લા 2 મહિના ભાડુઆત રહ્યો નથી. તો આપણે એવા સંજોગોમાં સ્ટેપ 3 લેવા જઈએ. સ્ટેપ 3 શું કહે છે તો સ્ટેપ 3 ની વાત કરીએ તો એ સ્ટેપ 3 એવું કહે છે કે જેટલા સંજોગોમાં જેટલા સમય માટે જો ખાલી રહ્યું હોય તો સ્ટેપ 3 ની વાત કરી લેવાની. સ્ટેપ 3 ની અંદર એવું કહે છે કે પહેલા સ્ટેપ 1 અને સ્ટેપ 2 માંથી ખાલી રહ્યાનું વળતર બાદ કરવું, ખાલી રહ્યાનું વળતર બાદ કરવું. સ્ટેપ 1 માંથી કેટલા રૂપિયા, ધારો કે 2 મહિનાનો તું આવ્યો એટલે 20×2=40,000, સ્ટેપ 1 પ્રમાણેની રકમ આવતી હતી 1:20. 2 મહિના નતા આવ્યા માટે 40,000 રૂપિયા બાદ કર્યા આપણે એટલે એની રકમ આવી 80,000. This is one aspect that we have to understand. કે સ્ટેપ 1 માંથી આપણે બાદ કર્યા 1,20,000 ખાલી રહ્યાનું વળતર છે. કેટલા રૂપિયા ખાલી રહ્યાનું વળતર? 40,000 રૂપિયા. એટલે અહીંયા આગળ ખાલી રહ્યાનું વળતર આપણે વાત નથી કરતા. સ્ટેપ 2 માં ફક્ત ખાલી રહ્યાનું વળતર છે, બાકીનું બધું વાત કરીએ છીએ. સ્ટેપ 3 માં જ ખાલી રહ્યાનું વળતર વાત કરીએ છીએ સ્ટેપ 1 માંથી. અને સ્ટેપ 4 લઈ લઈએ આપણે તો સ્ટેપ 4 માંથી સ્ટેપ 2 નું વાત કરીએ. સ્ટેપ 2 કેટલા રૂપિયા થયા? 1:40. એમાંથી આપણે 40,000 રૂપિયા વાત કરીએ એટલે કેટલા રહ્યા? 1,00,000 રૂપિયા. હવે તમે જુઓ આ 80,000 અને 1,00,000 માંથી કયા રકમ વધારે છે? તો 1,00,000 વધારે છે. માટે 1,00,000 રૂપિયા એ તમારા માટે કુલ વાર્ષિક મૂલ્ય થઈ ગયું. ફરી વખત આપણે એક સિનોપ્સિસ કરી લઈએ કે સ્ટેપ 1 શું કહે છે. સ્ટેપ 1 એવું કહે છે મ્યુનિસિપાલિટી આકારણી અથવા વ્યાજબી ભાડું 2 માંથી જે વધારે છે તે રકમ આપણે લીધી, એ રકમ લઈ અને આપણે એને 1 રકમને આપણે મૂકી દીધી. ત્યાર પછી આપણે એમાં જોયું કે પ્રમાણિત ભાડા સાથે એ રકમને આપણે સરખાવી જોઈએ. જો પ્રમાણિત ભાડું આપણને આપ્યું હોય તો, પ્રમાણિત ભાડું ના આપ્યું હોય તો પ્રમાણિત ભાડાનું ભૂલી જવાનું, સીધે સીધી પહેલા 2 માંથી જે વધારે રકમ છે લીધી. પ્રમાણિત ભાડું આપ્યું હશે તો પ્રમાણિત ભાડું લઈ અને એની સાથે સરખાવવાની. પ્રમાણિત ભાડું ઓછું હોય તો પ્રમાણિત ભાડું આપણા માટે સ્ટેપ 1 પ્રમાણે ફાઇનલ રકમ થઈ. પ્રમાણિત ભાડું વધારે હોય તો પ્રમાણિત ભાડું ભૂલી જવાનું અને સ્ટેપ 1 પ્રમાણે જે રકમ આવે એમાંથી વધારે આવી એ રકમ આપણે લઈ લીધી. એ સ્ટેપ 1 થઈ ગયું. સ્ટેપ 2 કહે છે, સ્ટેપ 2 પર આપણે આવી ગયા. સ્ટેપ 2 એવું કહે છે કે ખરેખર મળવાપાત્ર ભાડું, મળવાપાત્ર મળેલ ભાડું નથી ગણતા આપણે, ખરેખર મળવાપાત્ર ભાડામાંથી આપણે શું શું બાદ કરીએ છીએ, બધું જ બાદ કરીએ છીએ, ખાલી ખાલી રહ્યાનું વળતર બાદ નથી કરતા. એટલે ખરેખર મળવાપાત્ર ભાડું છે 20,000 રૂપિયા 12 મહિનાનું હતું એટલે 2,40,000 રૂપિયા મળવાપાત્ર હતું. તેમાંથી મકાન માલિકે ખર્ચા કરેલ ખર્ચા આપણે બાદ કરી નાખ્યા, પાણી વીજળી ગાર્ડનર વગેરેના ખર્ચા તે બાદ કર્યા. જે રકમ આપણને ભાડા તરીકે મળી નથી, નહીં મળેલ ભાડું એટલે ગાલખાત કહીએ છીએ જેને આપણે, એ આપણે બાદ કર્યા, એ રકમ આપણે લઈ આવ્યા 1:40. હવે સ્ટેપ 3 માં જઈએ છીએ કે સ્ટેપ 1 મુજબની રકમ માઇનસ ખાલી રહ્યાનું વળતર કરીએ છીએ, એ 1:20 માંથી 2 મહિના ખાલી રહ્યું 40,000 બાદ કરીને 80,000 લઈ આવ્યા. સ્ટેપ 4 કરીએ છીએ સ્ટેપ 2 માઇનસ ખાલી રહ્યાનું વળતર એટલે 1:40 માઇનસ ખાલી રહ્યાનું વળતર આપણે ગણીએ તો ખાલી રહ્યાનું વળતર છે 40,000 રૂપિયા. તો એ આપણે બાદ કરીએ 1,00,000 રૂપિયા. 1,00,000 અને 80,000 ને સરખાવ્યા એટલે એમાંથી જે વધારે રકમ છે લીધી એટલે આપણા મતે 1,00,000 રૂપિયા વધારે રકમ છે એ આપણે લઈ લીધી. એટલે આ સંજોગોમાં એક વસ્તુ એવી થઈ ગઈ કે જો ખરેખર મળેલ ભાડું, ખરેખર મળેલ ભાડું એ જો ફક્ત ખાલી રહેના વળતરના હિસાબે જ ઓછું હોય તો ખરેખર મળેલ ભાડું આપણા માટે ફાઇનલ થઈ જાય. પણ ખરેખર મળેલ ભાડું, ખરેખર મળેલ ભાડું એ ખાલી રહેના વળતર સિવાય બીજા અનેક અનેક સંજોગોના હિસાબે જો ઓછું હોય તો આને ઇગ્નોર કરવાનું. તો તમારે સ્ટેપ 1 પ્રમાણેની રકમ બાદ ખાલી રહેના વળતર બાદ કરી જે રકમ આવશે તે રકમ તમારા માટે કુલ વાર્ષિક મૂલ્ય થઈ જશે. ટેક એન એક્ઝામ્પલ, ખરેખર મળેલ ભાડાનો રેટ છે જે અહીંયા આગળ આપણને 1,20,000 રૂપિયા રેટ છે, અહીંયા 8,000 જ રેટ આવ્યો એટલે 12,96,000 રૂપિયા અને પછી 2 મહિના, તો એ સંજોગોમાં રેટ ઓછો છે તો આ ભૂલી જવાનું, સ્ટેપ 2 ભૂલી જવાનું, સીધે સીધું સ્ટેપ 1 માઇનસ ખાલી રહેનું વળતર બાદ કરી જે જવાબ આવે લઈ લેવાનું. પરંતુ જો ખરેખર મળેલ ભાડું એ બીજા કોઈ પણ નહીં મળેલ ભાડાથી ઓછું છે એના હિસાબે એટલે ગાલખાતના હિસાબે ઓછું છે, એ બીજા કોઈ પણ સંજોગોમાં એ પ્રમાણે ઓછું આવ્યું હોય
ત્યારે આપણે અગેન પાછું એ ભૂલી જઈએ છીએ, ફક્ત આપણે એ વખતે સ્ટેપ વન માઇનસ ખાલીડાનું વળતર કરીને જવાબ લઈએ છીએ. એટલે આવો જ દાખલો, ધારો કે આ જ સંજોગોમાં આ જ દાખલો આપણે લઈએ, આ 2.40 ની જગ્યાએ ધારો કે 10,000 રૂપિયા ને 1 ને 20 જ હોત અને એમાં 40,000 ઉમેર્યા હોત અને આ 80,000 થતા હોત અને એમાં 3 મહિનાનું ભાડું ન મળ્યું હોત તો આપણે અહીંયા આગળ 50,000 રૂપિયા થાત. આ 50,000 રૂપિયા માઇનસ આપણે ધારો કે 3-2 મહિનાનું ભાડું નથી મળ્યું તો 20,000 રૂપિયા કાપી નાખીએ, 30,000 રૂપિયા અહીંયા સ્ટેપ વન પ્રમાણે, આઈ મીન અહીંયા બરાબર 80 માઇનસ એટલે આ બરાબર તો 60,000, પણ અહીંયા જોઈએ તો 50 માઇનસ 20 તો એવા સંજોગોમાં 30,000 રૂપિયા થાય. 30,000 અને 60,000 વધારે કહું કહું 60,000 રૂપિયા તો 60,000 તમારો જવાબ થઈ જાય, એ વખતે 30,000 ના થાય. એટલે આપણે એક ધ્યાન રાખવાનું કે ખરેખર મારી ભાડું ઓછું છે કે વધારે છે. ખરેખર મારું વધારે હોય તો બાકીનું ભૂલી જવાનું. ધારો કે આ જ પ્રમાણે ખરેખર મારું ભાડું 12 લાખ રૂપિયા થતું હોત તો સીધે સીધું 12 લાખ જવાબ આવી જાત અને આ બધું ભૂલી જવાનું. સ્ટેપ 3 અને સ્ટેપ 4 માં જવાની જરૂર નથી. સ્ટેપ 3 સ્ટેપ 4 માં ક્યારે જવાનું? જો ખાલી રહ્યાનું વળતર હોય તો જ. ખાલી રહ્યાનું વળતર ના હોય તો સ્ટેપ 3 સ્ટેપ 4 જવાનું નહીં. સ્ટેપ 1 અને સ્ટેપ 2 માંથી જે વધારે રકમ છે એ આપણા માટે કુલ વાર્ષિક મૂલ્ય થાય છે. એટલે સૌથી પહેલી વાત છે ભાડે આપેલ મકાન માટે કુલ વાર્ષિક મૂલ્ય એટલે શું. તો ભાડે આપેલ મકાન માટે કુલ વાર્ષિક મૂલ્ય એટલે એમ કહી શકાય કે સ્ટેપ 1 આપણે જોઈ લેવાનું. સ્ટેપ 1 પ્રમાણે આપણને એમ કહેવામાં આવ્યું છે કે સ્ટેપ 1 એટલે કે મ્યુનિસિપાલિટી આકારણીને વ્યાજબી ભાડું, બેમાંથી વધારે રકમ છે તે પ્રમાણિત ભાડાથી વધુ ના હોવી જોઈએ. સ્ટેપ 2 ખરેખર મળવાપાત્ર ભાડું, ત્યાર પછી આ બેમાંથી જો જે રકમ વધારે છે એ લઈને મૂકી દેવાની. ખાલી રહ્યાનું વળતર હોય તો જ સ્ટેપ 3 અથવા સ્ટેપ 4માં જવાનું, અધરવાઇઝ સ્ટેપ 3 સ્ટેપ 4ને ભૂલી જવાનું. સિમ્પલ ક્લિયર. આ આપણે ફંડામેન્ટલી યાદ રાખવાનું, કુલ વાર્ષિક મૂલ્ય ભાડે આપેલ મકાનમાં કરી શકાય. હવેનો ક્વેશ્ચન આવે કુલ વાર્ષિક મૂલ્ય શોધી કાઢ્યું પછીનું શું કરવાનું. એ કુલ વાર્ષિક મૂલ્ય આપણને મળી ગયું 1 લાખ રૂપિયા સમજો, તો કુલ વાર્ષિક મૂલ્ય પછી આપણે શું કરીએ છીએ? તો ભાડે આપેલ મકાન માટે ભાડે આપેલ મકાનની ગણતરી કરીએ. આવકની ગણતરી સૌથી પહેલી વાત આપણે લખી નાખી કે ભાઈ કુલ વાર્ષિક મૂલ્ય આપણે શોધી કાઢ્યું. GAV ક્રોસ એન્યુઅલ વેલ્યુ, સમજો આપણે 1 લાખ રૂપિયા શોધી કાઢ્યું છે. 1 લાખ રૂપિયા આપણે કુલ વાર્ષિક મૂલ્ય શોધ્યું સ્ટેપ 1 સ્ટેપ 2 સ્ટેપ 3 સ્ટેપ 4 પ્રમાણે ગણી કરી અને આ કુલ વાર્ષિક મૂલ્ય આપણને મળી ગયું 1 લાખ. એમાંથી બાદ જે કોઈ મ્યુનિસિપાલિટીના કરવેરા ચૂકવ્યા હોય, કરવેરા ફક્ત ચૂકવેલ હોય તો જ લેવાના, ચૂકવવાના બાકી હોય તો લેવાના નહીં. બહુ મહત્વની વસ્તુ છે. મ્યુનિસિપાલિટીના કરવેરા કોણે ચૂકવેલા હોય? તો માલિકે ચૂકવેલા હોય. કોણે ચૂકવેલા હોય? માલિકે ચૂકવેલા હોય તો જ લેવાના. જો ભાડુઆ તે ચૂકવ્યા હોય તો લેવાના નહીં. એટલે માલિકે ચૂકવેલ કરવેરા લેવાના, ભાડવાથી ચૂકવેલા કરવેરાને અડવાનું નહીં. જો માલિકે કોઈ પણ કરવેરા ચૂકવ્યા હોય તો કુલ વાર્ષિક મૂલ્યમાંથી એ બાદ કરવાના. કયા વર્ષના બાદ કરવાના? ચાલુ વર્ષના કે આગલા વર્ષના બી ચૂકવ્યા હોય અથવા તો આવતા વર્ષના ચૂકવ્યા હોય? તો કે ના, કોઈ પણ વર્ષના જે કોઈ ટોટલ ચૂકવ્યા હોય. ધારો કે 1 લાખમાંથી આ વર્ષના 2,000 રૂપિયા ચૂકવ્યા છે પણ ગઈ સાલના 8,000 ચૂકવ્યા છે, કુલ 10,000 રૂપિયા ચૂકવી નાખ્યા છે, ટોટલ 10,000 રૂપિયા માલિકે ચૂકવ્યા, તો માલિકના 10,000 રૂપિયા બાદ કરવાના રહેશે. એટલે માલિકે ચૂકવેલ મ્યુનિસિપાલિટી વેરા જો એ પાછલા વર્ષના હોય કે એના અગાઉના વર્ષના હોય અથવા તો આગળના વર્ષના હોય, તમામ કરવેરા લઈ અને બાદ કરવાના. એટલે આપણા માટે અહીંયા આગળ આપણને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળશે. ચોખ્ખું વાર્ષિક મૂલ્ય એટલે કુલ રૂપિયા તમને 90,000 રૂપિયા વાર્ષિક કુલ ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળે છે. એટલે કુલ વાર્ષિક મૂલ્યમાંથી માલિકે ચૂકવેલ મ્યુનિસિપાલિટી કરવેરા બાદ કરવાથી આપણને શું મળે છે? ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળે છે. ચોખ્ખા વાર્ષિક મૂલ્યને એટલે આને નેટ એન્યુઅલ વેલ્યુ કહે છે ઇંગ્લિશમાં, NAV. બહુ મહત્વની વસ્તુ થઈ કે નેટ એન્યુઅલ વેલ્યુ. નેટ એન્યુઅલ વેલ્યુ મળ્યા પછી તમારે તમામ આના પછી બાદ કરો જે કોઈ તમારા ટોટલ કરવેરા આવ્યા, આ બાદ કર્યા પછી ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મળે એના પછી તમારે કલમ 24 મુજબની કપાતો બાદ કરવાની. કલમ 24 મુજબની કપાતો, ફક્ત 2 જ કપાત આવશે. કલમ 24 મુજબ હવે 2 જ કપાત બાદ મળે છે. બીજા કોઈ પણ રકમ ચૂકવી હોય, એટલે કે તમે વીમા પ્રીમિયમ ચૂકવ્યું હોય, તમે ઉઘરા ભાડું ઉઘરાવવાનો ખર્ચો હોય, જમીન મહેસૂલ, એ બધું ભૂલી જવાનું.
એ બધાને ક્યાંય બાદ કરવાની રહેશે નહીં. ફક્ત બે જ કપાત બાદ કરવાની, બીજી કોઈ જ કપાત બાદ નહીં કરવાની. પહેલી કપાત આવશે કલમ 24 મુજબ, નંબર 1 કપાત આવશે સૌથી પહેલી. એ સૌથી પહેલી કપાત આપણા માટે આવે છે, એ સ્ટાન્ડર્ડ ડિડક્શન, એને પ્રમાણિત કપાત કહેવામાં આવે છે. પ્રમાણિત કપાત, તો પ્રમાણિત કપાત કેટલા રૂપિયા કરવાની? તો કલમ 24 મુજબ પ્રમાણિત કપાત તમારે ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% લેખે પ્રમાણિત કપાત બાદ કરવાની. 30% લેખે ચોખ્ખા વાર્ષિક મૂલ્યના. આ સંજોગોમાં આપણા દાખલામાં જોઈએ તો 90,000ના 30% લેખે 27,000 રૂપિયા આપણે બાદ કરવાના રહેશે. પ્રમાણિત કપાત સૌથી પહેલી કઈ કપાત આવી? પ્રમાણિત કપાત. 30% લેખે ચોખ્ખા વાર્ષિક મૂલ્ય, ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 90,000 છે, એના 30% લેખે 27,000 રૂપિયા આપણે બાદ કર્યા. ત્યાર પછીની આપણે વાત કરીએ તો એવા સંજોગોમાં આપણે કહી શકીએ કે નંબર 2 જોઈએ તો બીજી કપાત આવે છે. એ બીજી કપાત ફક્ત એ જે કોઈ તમે વ્યાજ ચૂકવ્યું હોય, જે કોઈ તમે વ્યાજ ચૂકવ્યું હોય. વ્યાજ શેનું ચૂકવ્યું હોય? તો કે મૂડી પર, લોન પર લીધેલ વ્યાજ, લોન ઉપરનું વ્યાજ. એટલે કઈ લોનનું વ્યાજ? બહુ મહત્વની વસ્તુ છે લોન ઉપરનું વ્યાજ બાદ કરવું. કઈ લોનનું વ્યાજ? તો લોન ઉપર જો તમે આ 4 સંજોગોમાં તમે વ્યાજ લીધું હોય તો જ લોન પરનું વ્યાજ બાદ થાય, બાકી કોઈ વ્યાજ બાદ થશે નહીં. એટલે મકાન બાંધવા અથવા ખરીદવા માટે, એટલે બાંધકામ માટે અથવા તો ખરીદવા માટે લોન લીધી હોય તો એના પરનું વ્યાજ મળશે. અથવા તો મકાનને બાંધકામ અને ખરીદવા માટે થઈ ગયું. બીજી વસ્તુ આવશે તો મકાનને મરામત માટે લીધું હોય, મકાન તમારે મરામત કરવા માટે લીધું હોય તો એ વ્યાજ તમને બાદ મળશે. અથવા તો બાંધકામ ખરીદવા માટે લીધેલ વ્યાજ, મરામત માટે લીધેલ હોય, અથવા તો પુનઃસ્થાપના કરવા માટે. ધારો આખું મકાન તમે ડિમોલિશ કરીને રાખ્યું છે, પુનઃસ્થાપના માટે આખું મકાન નીચેથી તોડી નાખ્યું છે અને ફરી વાર તમે મકાન બનાવો છો અને એના માટે જો કોઈ પણ વ્યાજ લીધું હોય તો એ વ્યાજ પણ બાદ મળશે. અથવા તો આ મકાન બાંધકામ ખરીદવા માટે જે કોઈ વ્યાજ લીધું છે એ રકમ ચૂકવી અને બીજી લોન લીધી, પાછી એ રકમ કાઢીને બીજી લોન, એટલે એક ધારો કે તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી લોન લીધેલી હતી, એ રકમને તમે HDFC બેંકમાંથી બીજી લોન લઈને સ્ટેટ બેંકની લોન ચૂકવી દો છો તો એ લોન માટેનું વ્યાજ પણ તમને અહીંથી મળી શકે. એટલે કે લોન આ 3 પર્પઝ માટે જે લોન લીધી હોય એ લોન ચૂકવવા માટે જો લોન લીધી હોય, બીજી લોન બીજી બેંકમાંથી લોન લીધી હોય તો એ લોન લઈ લેવી. તો આ 4માંથી કોઈ પણ એક પર્પસ હોય તો જ એનું વ્યાજ અહીંયા બાદ કરવું, બાકીના કોઈ વ્યાજ બાદ કરવા નહીં. એટલે બે જ વસ્તુ બાદ મળશે, પ્રમાણિત કપાત 30%. શું છે પ્રમાણિત કપાત? લોન પરના વ્યાજ પર જતા પહેલા એક પ્રમાણિત કપાત વિશે વાત કરીએ. તો કે ગવર્નમેન્ટે નક્કી કર્યું કે ભાઈ માણસ કદાચ કોઈક દર વર્ષે કદાચ મકાન માલિક રિપેરિંગ ના કરાવે, મકાન માલિક ધારો કે 5 વર્ષ પછી રિપેરિંગ કરાવે અને એ વખતે એને મોટું બિલ આવે. કેટલાક મકાન માલિક દર વર્ષે રિપેરિંગ કરતા હોય, દર વર્ષે એ રંગડુકાન કરાવતા હોય, દર વર્ષે અમુક ખર્ચા કરતા હોય, તો એ દરેકને જુદી જુદી વસ્તુ હોય છે. જો આપણે દરેકના જુદા જુદા કિસ્સાનું જુદું જુદું આપણે વિચારીએ તો એ બહુ તકલીફ પડે. એટલે ગવર્મેન્ટે નક્કી કર્યું કે આપણે એને દર વર્ષે એક પ્રમાણિત કપાત આપી દઈએ. એટલે દર વર્ષે કરે કે 5 વર્ષે ભેગું કરે એની સાથે આપણે લેવા દેવા નહીં. જ્યારે બી કરે એ જેટલા રૂપિયા ખર્ચે એની સાથે કોઈ લેવા દેવા નહીં. કુલ જે આપણું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય આવ્યું એના 30% દર વર્ષે તમને બાદ મળી જશે. દર વર્ષે તમને એના 30% દેખે બાદ મળી જાય, જે રકમ આવે એ તમને બાદ મળી જાય. ચોખ્ખું વાર્ષિક મૂલ્ય એ બહુ ક્લિયર છે કે એ બધા ખર્ચા તમે કર્યા, બાકીના વીમા પ્રીમિયમ ભર્યું હશે, તમે રિપેરિંગ કરાવ્યું હશે, તમે એને કલેક્શન કરવા માટે કોઈ ખર્ચો કર્યો હશે કે તમે જમીન મહેસૂલ માટે ખર્ચ્યા હશે, એ બધા જ ખર્ચા, એટલે તમારે એ બધાનું ભેગું થઈને પ્રમાણિત કપાત આપી દીધી 30% લેખે. બીજા કોઈ ખર્ચા તમને મજરે મળશે નહીં, એટલે આ જ ખર્ચો મજરે મળશે. અને બીજું આપ્યું તમને લોન ઉપરનું વ્યાજ. હવે લોન ઉપરનું વ્યાજ જો એ ભાડે આપેલ મકાન હોય તો એમાં કોઈ લિમિટ રહેતી નથી. એટલે જો એ બાંધકામ માટે, ખરીદવા માટે, મરામત માટે, પુનઃસ્થાપના માટે જે કોઈ વ્યાજ ચૂક્યું, તમે 1 લાખ ચૂક્યું, 1,50,000 ચૂક્યું કે 25,000 રૂપિયા ચૂક્યું, જે કોઈ ચૂક્યું બધું જ વ્યાજ અહીંયા તમને બાદ મળશે. અને એટલા રૂપિયા ધારો કે તમે આ સંજોગોમાં 10,000 રૂપિયા વ્યાજ ચૂક્યું હોય આખામાં તો 37,000 રૂપિયા બાદ થઈ જશે. અને 37,000 રૂપિયા બાદ કરી 90,000માંથી 37 બાદ થશે. એટલે એવા સંજોગોની અંદર તમારા કેસમાં 53,000 રૂપિયા તમારી મકાન મિલકતની આવક થશે. હવે એક ક્વેશ્ચન આવ્યો કે લોન ઉપરનો વ્યાજ તમે નક્કી કર્યું કે આ 4 વ્યાજ બાદ મળે છે, પણ ધારો કે કોઈકે લોન લીધી છે પોતાના છોકરાના મેરેજ માટે, પોતાની છોકરીના મેરેજ માટે લોન લીધી, મકાન ગીરવે મૂક્યું, 10 લાખ રૂપિયાની લોન લીધી, મેરેજ કરાયા
અને એ વખતે એને મકાન ગીરવે મૂકીને કીધું કે ભાઈ મારે આ મકાન ગીરવે મૂકીને મેં લોન લીધી છે તો મકાનનું વ્યાજ મળશે બાદ? આન્સર સેઝ નો. કેમ? કારણ કે એ બાદ આ પર્પઝથી બીજો પર્પઝ આવ્યો માટે વ્યાજ અત્યારે મળશે નહીં. ભણાવવા માટે અત્યારે કોઈ પ્રદેશ ભણાવવા માટે પોતાના મકાન ગીરવે મૂકે છે, લાખ રૂપિયા 10 લાખ રૂપિયાની લોન લીધી, વર્ષે 10 લાખ રૂપિયા વ્યાજ ચૂકવ્યું, એ લાખ રૂપિયા અહીંયા મજરે મળશે નહીં. કારણ કે એનો પર્પઝ જે છે એ બહુ જ ક્લિયર કટ ડિફાઈન કર્યો છે ઇન્કમટેક્સની અંદર કે આ સિવાયના કોઈ પણ પર્પઝ માટે જો તમે લોન લીધી હશે તો એ તમને મજરે મળશે નહીં. એટલે લોન માટેનું વ્યાજમાં ખાલી આ જ 4 પર્પઝ યાદ રાખવાના, બીજા તમામ વસ્તુઓ ભૂલી જવાના, મરામત માટે, પુનઃસ્થાપના માટે, બાંધકામ માટે, ખરીદવા માટે, અથવા તો જૂની જે આ 4 પર્પઝ માટે લોન લીધી હોય એના સિવાય આ 3 પર્પઝની લોન માટે એ લોન ચૂકવવા માટે જો બીજી લોન લીધી હોય એનું જો કોઈ પણ વ્યાજ હશે તો એ વ્યાજ તમને અહીંયા મજરે મળશે, એ સિવાય કોઈ વ્યાજ મજરે મળશે નહીં. તો આ થઈ ગયું આપણે ભાડે આપેલ મકાનની આવકની ગણતરી. એ સૌથી પહેલી વાત કરીએ કુલ વાર્ષિક મૂલ્ય, સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3, સ્ટેપ 4, એ પ્રમાણે કુલ વાર્ષિક મૂલ્ય લઈ આવ્યા. કુલ વાર્ષિક મૂલ્યમાંથી આપણે મ્યુનિસિપાલિટી વેરા જો કોણે ચૂકવ્યા હોય, માલિકે ચૂકવ્યા હોય તો એ આપણે બાદ કર્યા, ભલે આ વર્ષના હોય કે ગઈ સાલના હોય બધા આપણે બાદ કર્યા. ત્યાર પછી તેમાંથી એને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય કીધું. ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી 2 કપાત બાદ કરી, એક છે પ્રમાણિત કપાત 30% લેખે, ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% લેખે, અને બીજું આપણે બાદ કર્યું લોન ઉપરનું વ્યાજ. હવે લોન ઉપરના વ્યાજની બીજી વાત કરી લઈએ કે ધારો કે વ્યાજ તમે ચૂકવ્યું ના હોય તો શું તમને મજરે મળશે? તો આન્સર છે યસ. ચૂકવેલ કે ચૂકવવા પાત્ર, ચૂકવેલ કે ચૂકવવા પાત્ર, બધા જ વાત તમને મળશે. વ્યાજ ઉપરનું વ્યાજ મજરે ના મળે, વ્યાજ ઉપરનું વ્યાજ મજરે ના મળે, મજરે મળશે. બાંધકામ પૂરું થયાના 5 વર્ષમાં દર વર્ષે 1/5 લેખે તમને મજરે મળશે. એટલે લોન પરના વ્યાજ માટે 2 પ્રકારના વ્યાજ મળશે. એક તો ચાલુ વર્ષનું આ 4 પર્પઝ માટેનું વ્યાજ લીધું હોય એ, તેમજ બાંધકામના ગાળા દરમિયાન જો તમે કોઈ પણ વ્યાજ ચૂકવ્યું હોય એ વ્યાજ તમને 5 વર્ષની અંદર દર વર્ષે સરખે હિસ્સે તમને, ધારો કે તમે આ બાંધકામના ગાળા દરમિયાન ધારો કે 2 લાખ રૂપિયા વ્યાજ ચૂકવ્યું છે, દર વર્ષે એટલે જે દિવસે બાંધકામ પત્યું એના એ વર્ષથી 5 વર્ષમાં 1/5, 1/5, 1/5 એટલે કે દર વર્ષે 40,000 રૂપિયા વ્યાજ તમને આની સાથે મજરે મળ્યું. એટલા રૂપિયા તમારા ઓછા થઈ જાય અને એ રીતે પૂર્ણ. આજે આપણે આપણો ટોપિક અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. વધુ આપણે આવતા વીકે આના આગળ ચર્ચા કરીશું.
થેન્ક યુ સો મચ.